રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં પરમેશ્વર સોસાયટીમાં રહેતા કારખાનેદારનું કારમાં અપહરણ કરી ગયા બાદ તેની હત્યા કરી લાશને રાજકોટ ભાવનગર હાઈવે રોડના મહિકા ગામના પાટિયા પાસે રોડ પર ફેંકી દેવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી છે। રાજકોટની પરમેશ્વર સોસાયટી ખાતે રહેતા કિશોરભાઈ ભીખાભાઈ સાવલિયા નામના કારખાનેદારનો આજે ડેમ પાસે આવેલા ચાની હોટલ પર ત્રણ વ્યક્તિઓ સાથે રૂપિયાની લેતી દેતી મુદ્દે ઝઘડો થતા ત્રણેય સમયે તેનું અપહરણ કરી કારમાં લઈ ગયા બાદ તેને રાજકોટ ભાવનગર રોડના મહિકા ગામના પાટિયા પાસે ફેંકી દીધા હતા। જો કે રોડ પર પડેલા કિશોરભાઈ સાવલિયાને ઇમરજન્સી સેવા 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે રાજકોટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। આજીડેમ ચોકડી પાસે એમ્બ્યુલન્સ વાળાએ ફોન કર્યો કે આવી રીતનો તમારા ભાઈનો અકસ્માત થયો છે, અને એમ્બ્યુલન્સ વાળાનો ફોન અમે ઉપાડ્યો અને વાતચીત કરી। પછી એ લોકો સરકારીમાં લઈ આવતા હતા તો અમે કીધું કે વોકાટમાં લઈ જાઓ, તો એ લોકો વોકાટમાં લઈ આવ્યા ને જે તે પોઝિશન અમે જોઈ એટલે સાહેબ એવું કીધું કે નહીં આમાં ડેથ છે જેવું નથી। પછી તમે જે રીતના તપાસ કરી છે એક્સિડન્ટ થયું તો શું હકીકત શું મળી? હવે હકીકતમાં એ છે કે તપાસ અમે બીજી કાંઈ નથી કરી, પણ ત્યાંના લોકલ માણસો એવું કહેતા હતા એમ્બ્યુલન્સવાળાને કે ગાડી ઉપરથી ચાલુ ગાડી અંદરથી ફેંકી દેવામાં આવ્યા છે, એટલે ફેંકી દેવામાં આવ્યા છે કે અંદરથી નીકળી ગયા છે, ભાગવા ગયા છે, શું થયું છે હકીકત ખબર નથી। ના એવી કાંઈ જાણ અમને નથી થઈ, ના રૂપિયાની લેતી દેતી પણ કાંઈ નથી। હા ફેંકવામાં આવ્યા છે કે અંદરથી કોઈ ધક્કો માર્યો છે એ ડિટેલ અમને પૂરી નથી, ના નથી મળી। ના શરીરમાં ક્યાંય નથી, પણ અહીંયા માથાના ભાગમાં ઈજા થઈ છે, આખા શરીરમાં બીજી ક્યાંય ઈજા નથી, મારા સાડા થાય।